પાટડી ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ સાથે જ પંડિત દીનદયાળ ઉપાધ્યાય અને ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની પ્રતિમા મૂકવામાં આવી હતી. તેની સાથે સાથે કામધેનુ સર્કલ અને ભારત માતાની અનાવરણ વિધિ પણ કરવામાં આવી હતી. તેમજ આ પ્રસંગે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટિલ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી મહેન્દ્રભાઈ મુંજપરા, રાજ્યમંત્રી કિરીટસિંહ રાણા ઉપસ્થિત રહ્યા હતા. પાટડીમાં નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે ચાર રસ્તા પાસે ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી અને પંડિત દીનદયાળની ભવ્ય આબેહ પ્રતિમા મૂકવામાં આવી હતી. તેમજ કામધેનુ સર્કલ અને ભારત માતાની પ્રતિમા પણ મૂકવામાં આવી હતી, જેની અનાવરણ વિધિ અને લોકાર્પણ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટિલના વ્રત હસ્તે કરવામાં આવ્યું હતું. આ સાથે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, કેન્દ્રીય મંત્રી મહેન્દ્રભાઈ મુંજપરા, રાજ્યમંત્રી કિરીટસિંહ રાણાએ પણ પ્રતિમાને ફૂલહાર કરી અનાવરણ વિધિ કરી હતી. ત્યારબાદ પાટડીમાં શ્રી સુરજ મલજી હાઈસ્કૂલના મેદાનમાં જાહેર સભા યોજવામાં આવી હતી, જેમાં સી આર પાટિલ અને નીતિનભાઈ પટેલે ભારતીય જનસંઘથી લઈને અત્યાર સુધીની સુવર્ણ ગાથા તેમજ ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી અને પંડિત દીનદયાળે દેશહિત માટે કરેલા કાર્યો અને બલિદાન વિશે લોકોને વિસ્તૃતમાં માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે આવનાર પેઢી આ બંને મહાપુરુષોને ક્યારેય ભૂલે નહીં, એટલા માટે પાટડી નગરપાલિકાએ આ બંને મહાપુરુષોની પ્રતિમા મૂકીને અદ્ભુત કાર્ય કર્યું છે. આ બંને મહાપુરુષોની પ્રતિમા ગુજરાત શહેરોમાં ઓછી જોવા મળે છે, જ્યારે પાટડી જેવા નાના ગામની નગરપાલિકા એક સાથે બંને મહાપુરુષો તથા ભારત માતા અને કામધેનુ સર્કલ બનાવીને આખા ગુજરાતને રાહ ચીંધે તેવું ઉમદા કાર્ય કર્યું છે. અને આ વાત હું ગુજરાતની તમામ નગરપાલિકાઓમાં કહીશ, અને પાટડી તો સોનાની હાટડી છે તેમ પણ નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં વઢવાણના ધારાસભ્ય ધનજીભાઈ પટેલ, પરસોત્તમભાઈ સાબરિયા, પૂર્વ ધારાસભ્યો, જિલ્લા ભાજપ પ્રમુખ તેમજ જિલ્લા તાલુકાઓના પાટી આગેવાનો, હોદ્દેદારો તથા કાર્યકર્તાઓ ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમજ પધારેલ મહેમાનોનું નગરપાલિકા, તાલુકા પંચાયત તેમજ વિવિધ મોરચાના આગેવાનો દ્વારા વિવિધ મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું. નમસ્કાર મિત્રો, પાટડી જેવા એક નાના નગરપાલિકામાં હું એમને ખરેખર અભિનંદન આપું છું કે એમણે મહાન પુરુષોની પ્રતિમાઓ મહાત્મા ગાંધીજી સહિત, ભારત માતા સહિત, ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી અને પંડિત દીનદયાળજીની પ્રતિમાઓની સ્થાપના કરીને આવનારી પેઢીને એમનાથી પ્રેરણા મળે એટલા માટે આ પ્રતિમાઓની જે સ્થાપના કરી છે, ખરેખર એમને ખૂબ ધન્યવાદ આપું છું. અને આવા કાર્યક્રમની અંદર આટલી મોટી સંખ્યામાં જ્યારે લોકો ઉપસ્થિત હોય ત્યારે એમને આ બંને નેતાઓ ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી અને પંડિત દીનદયાળજી માટે કેટલું માન છે, એમના માટે કેટલું સન્માન છે પણ સુરેન્દ્રનગર જિલ્લાની પાટડી નગરપાલિકા દ્વારા આજે ખૂબ ઐતિહાસિક કામ કરી અને ભારતના બે મહાન સપૂતો, બે મહાન રાષ્ટ્રવીરો ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પ્રતિમાનું અનાવરણ વિધિનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે. આ બંને મહાન નેતાઓ ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી અને પંડિત દીનદયાળજીએ દેશની એકતા, અખંડિતતા અને ખાસ કરીને દેશને પ્રગતિના પંથે લઈ જવા માટે અનેક પ્રકારના આયોજનો કરી અને જનસંઘ દ્વારા સમગ્ર દેશની સેવા કરી છે. જનસંઘની સ્થાપના થયા પછી આ બંને નેતાઓએ એમનું જીવન ભારત માતાને અર્પણ કર્યું અને એના પરિશ્રમ તપના આધારે આજે સમગ્ર દેશમાં, ઘણા રાજ્યોમાં ભારતીય જનતા પક્ષની સરકારો ચાલી રહી છે અને સાથે સાથે માનનીય નરેન્દ્રભાઈ મોદી જેવા મહાન દેશભક્ત, મહાન કુશળ વહીવટકર્તા, દીર્ઘદ્રષ્ટા અને સમગ્ર દુનિયામાં ભારતનું ગૌરવ, સન્માન વધારે, દેશની એકતા, અખંડિતતાને વધુ મજબૂત બનાવે અને દેશને વધુ ને વધુ સમૃદ્ધિના પંથે લઈ જાય એવું કામ માન્ય નરેન્દ્રભાઈ જે કરી રહ્યા છે, એ સંસ્કાર એ ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના અને પંડિત દીનદયાળજીના સંસ્કાર છે. દીનદયાળજીનું સૂત્ર હતું, ચલો જલાય દીપમાં જ્યાં અભી ભી અંધેરા હોય, એટલે કે દેશમાં ગરીબમાં ગરીબ માણસના ઘર સુધી સરકારની બધી યોજનાઓનો લાભ પહોંચે
દરેક વ્યક્તિ સુખી થાય, દરેક પરિવાર સુખી થાય. બ્યુરો રિપોર્ટ, લાઈવ ગુજરાત ન્યૂઝ, પાટડી.